नमस्कार सेंट जेवियर स्कूल आदिपुर गुजराती माध्यमिक क्लास 5 નું સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 માં હિન્દી રીડર માં 12મો પાઠ દાદી માં એનો બીજો ભાગ એમાં આપણે વ્યાકરણ વચન વિશે શીખવાનું છે અને એનો એક નિયમ શીખવાનો છે। જો અહીંયા ચિત્ર દેખાય છે તમને, આ બાજુ જે ચિત્ર છે જમણી બાજુના એ અહીંયા એક ફૂલ છે, અહીંયા બે ફૂલ છે, અહીંયા એક છત્રી છે, અહીંયા બે છત્રી છે, અહીંયા એક દીવો છે, અહીંયા ત્રણ દીવા છે। તો એક બાજુ જે પણ વસ્તુ છે એ એક છે, જ્યારે બીજી બાજુ વસ્તુ છે એ એક થી વધારે છે। તો વચન એટલે શું? તો વચન એટલે એવા શબ્દ જે સંખ્યા સૂચિત કરે, વસ્તુ વ્યક્તિ કે પદાર્થની સંખ્યા સૂચિત કરે એને વચન કહેવાય। વચનના બે પ્રકાર છે, એક વચન અને બહુવચન। તો એક વચન કોને કહેવાય? એવા શબ્દ જે વસ્તુ વ્યક્તિ કે પદાર્થની સંખ્યા એક સૂચિત કરે એને એક વચનના શબ્દો કહેવાય। બહુવચન તો એવા શબ્દ જે વસ્તુ વ્યક્તિ કે પદાર્થની સંખ્યા એક કરતાં વધારે સૂચિત કરે એને બહુવચન કહેવાય। એક થી વધારે એટલે બે હોય, વીસે હોય, બસો હોય, બે હજારે હોય ને બે લાખ પણ હોય, એક થી વધારે હોય એટલે બહુવચન। આપણે જે આ પાઠમાં નિયમ સમજવાનો છે એમાં સ્ત્રી જાતિના કેટલાક દીર્ઘ ઈકારાંત, મોટા ઈની માત્રા આવેલી હોય એવા સ્ત્રી જાતિના કેટલાક શબ્દોનું જો આપણે બહુવચન કરવું હોય તો દીર્ઘ ઈને પહેલા હ્રસ્વ ઈ કરી નાખવાનું, નાનો ઈ કરી નાખવાનું અને પછી એની પાછળ યા લગાવી દઈએ તો એનું બહુવચન થઈ જાય। દાખલા તરીકે જુઓ, ધોતી તમાં મોટા ઈની માત્રા છે, તો મોટા ઈની માત્રાને પહેલા બહુવચનમાં બદલવા માટે આપણે શું કરશું? તો ધો, પછી દીર્ઘ ઈનો શું કરશું? હ્રસ્વ ઈ, તો આ હ્રસ્વ ઈ ધોતી અને એની પાછળ શું લગાવી દેશું? યા, ધોતી યા, તો બહુવચન થઈ ગયું। એવી જ રીતે કહાની, તો છેલ્લો અક્ષર જોવાનો છે આપણે ક હા, હવે દીર્ઘ ઈ છે એને હ્રસ્વ ઈ કરવાનો છે એટલે નામાં હ્રસ્વ આગળની માત્ર થઈ જશે અને એની પાછળ યા લગાવવાનું છે એટલે એનું બહુવચન થઈ જશે કહાનિયા। એવી જ રીતે છે બેટી, તો બે તો એમને એમ જ લખાઈ જશે, તમાં દીર્ઘ ઈની માત્ર છે એને હ્રસ્વ ઈની માત્ર કરશું અને એની પાછળ લગાવી દેશું યા, બેટી યા। એવી જ રીતે નદી, તો ન દીર્ઘ ઈનો હ્રસ્વ ઈ કરશું અને એની પાછળ લગાવી દેશું યા, નદી યા, તો એનું બહુવચન થઈ ગયું। વચન એટલે એવા શબ્દો જે વસ્તુ વ્યક્તિ કે પદાર્થ સંજ્ઞા કે સર્વનામની સંખ્યા સૂચિત કરે એને વચન કહેવાય। વચનના બે પ્રકાર છે, એક વચન અને બહુવચન। એક વચન એટલે એવા શબ્દો જે વસ્તુ વ્યક્તિ કે પદાર્થની સંખ્યા એક સૂચિત કરે, બહુવચન એટલે એવા શબ્દો જે વસ્તુ વ્યક્તિ કે પદાર્થની સંખ્યા એક થી વધારે સૂચિત કરે। આપણે જે નિયમ સમજ્યા એક વચનમાંથી બહુવચનમાં બદલવાનો, એ નિયમ છે કે કેટલાક સ્ત્રી જાતિના દીર્ઘ ઈ વાળા શબ્દો છે એનું જ્યારે બહુવચન કરવાનું હોય ત્યારે પહેલા દીર્ઘ ઈને હ્રસ્વ ઈ કરી અને એની પાછળ યા લગાવી દેવાથી એનું બહુવચન થાય છે। હવે આપણે લેખિત સ્વરૂપે એનું સ્વાધ્યાય જોઈશું।